નમસ્તે. રસપ્રદ જાણકારી આજે મારે તમારા સુધી પહોંચાડવી છે. જૂની સંસદ ભવન તો હવે ઇતિહાસ બની ગઈ છે અને નવી સંસદનું કાર્ય પણ ચાલુ થઈ ગયું છે. નવા સંસદ ભવનમાં સૌથી વધારે આકર્ષિત કરી છે ત્યાંની વાસ્તુકલા. નવી સંસદ ભવનના જે 6 દ્વાર છે તેમાં પ્રાણીઓ છે જેનું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ છે. હવે આ 6 પ્રાણીઓ કયા છે અને શું મહત્વ છે તેના વિશે હું આજે વાત કરીશ. વાત હવે ગજરાજની કરીએ તો ગજરાજની 2 મૂર્તિઓ સ્થાપિત છે જે ઉત્તર દિશામાં છે, જે ઉન્નતિ, ધન, બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. ઉત્તર દિશાનો સંબંધ બુધ ગ્રહ સાથે પણ છે. અશ્વ દક્ષિણી પ્રવેશ દ્વાર પર ઘોડા છે, ધૈર્ય, શક્તિ, તાકાત અને ગતિનું પ્રતીક છે અને આ અશ્વની પ્રતિમા સૂર્ય મંદિરનું પ્રતિનિધિત્વ કરે છે. ગરુડ આ પ્રતિમા પૂર્વી ઔપચારિક પ્રવેશ દ્વાર પર સ્થાપિત છે. પુરાણોમાં આશા, જીત અને મહિમા, સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન વિષ્ણુનું પણ વાહન છે. મકર પૌરાણિક જલીય જીવ છે. આ જીવ દેશમાં રહેતા લોકોની વિવિધતામાં એકતાને દર્શાવે છે. શાસ્ત્રોમાં મકરને કામદેવની ધ્વજાનું ચિહ્ન બતાવાયું છે. શાર્દુલ આ જીવ સૌથી શક્તિશાળી જીવ છે. જીવિત પ્રાણીઓમાં અગ્રણી માનવામાં આવે છે અને તે લોકોની શક્તિનું પ્રતીક છે. હંસ સાર્વજનિક સ્થાનો પર હંસ લોકોનું ધ્યાન ખેંચે છે. હંસમાં સરસ્વતીનું પ્રતીક છે અને શાંતિનું પણ પ્રતીક છે.